नमस्ते बाळमित्रो, आज हूँ तमने धोरण एक विषय गणित प्रकरण त्रण सरवाळा विषे शीखवीश। मारी पासे एक बमरडो छे अने आ बमरडामां हूँ बीजो बमरडो भेगो करदो छुं, तो केटला थाय? बे थाय। केटला थाय? बे थाय। मारी पासे त्रण पेन छे, केटली छे? त्रण। आ पेन नी अंदर हूँ बीजी एक पेन भेगी करूं तो गणो केटला थाय? एक, बे, त्रण, चार। तो आ रीते एक संख्या मां बीजी संख्या भेगी करी एटले सरवाळो, एने सरवाळा ने वत्ता पण कही शकाय। हवे आपणे सरवाळो समजीशुं। तो केटला दाड़ा छे? एक, बे, त्रण। केटला छे? त्रण। तो त्रण दाड़ा अहींया दोरवाना। एक, बे, त्रण। આપણે અહીંયા ત્રણ લખીશું, વત્તા આ કેટલા દડા છે? બે। તો બે લખો અને અહીંયા એ બે દડા ભેગા કરી દઈએ। શું કરી દઈએ? ભેગા। હવે આ બધા દડા ગણી દઈએ, એક, બે, ત્રણ, ચાર અને પાંચ। તો પાંચ લખીએ। હવે આ કેટલા ત્રિકોણ છે? એક, બે। કેટલા છે? બે। તો આપણે અહીંયા એક, બે લખી અને આ એ ત્રણ, તો અહીંયા ત્રણ લખી ભેગા કરી દઈએ। ગણો, હવે કેટલા થયા? એક, બે, ત્રણ। કેટલા થયા? ત્રણ। હવે આપણે સરવાળા સમજીશું। આ કેટલા છે? બે। કેટલા છે? બે। તો અહીંયા બે મીંડા કરવાના, એક, બે, વત્તા ત્રણ। તો હવે અહીંયા આપણે ત્રણ મીંડા કરીએ, એક, બે અને ત્રણ। હવે આ બધા મીંડા ભેગા કરી દઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ। આપણો જવાબ પાંચ। હવે આ કેટલા છે? પાંચ। કેટલા છે? પાંચ। તો પાંચ મીંડા કરીએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, વત્તા ત્રણ। કેટલા છે? વત્તા ત્રણ। તો અહીંયા ત્રણ મીંડા કરવાના, એક, બે, ત્રણ, પાંચ વત્તા ત્રણ। આ બધા દડા ભેગા કરી દેવાના, કેટલા થાય? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ। કેટલા થયા? આઠ। હવે આપણે ચાર મીંડા કરવાના, એક, બે, ત્રણ, ચાર વત્તા બે, એક, બે। હવે આ બધા ચાર ને બે ભેગા કરી દઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ। તો છ લખવાના। હવે આપણે સાત કરવાના, કેટલા કરવાના? સાત। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત વત્તા જીરો। ટીચરે જીરો એટલે શું કરવાનું? જીરો એટલે કશું જ નહીં, કઈ કરવા નહીં આપણે। હવે આ સાત થી સાત બધા ગણી દેવાના, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત। આપણો જવાબ સાત આવ્યો। હવે આપણે ઊભા સરવાળા શીખી ગયા, હવે આપણે નવી રીતના આડા સરવાળા શીખીશું। આડા સરવાળા કરો। આ કેટલા છે? બે। તો બે મીંડા કરો, એક, બે, વત્તા ત્રણ, એક, બે, ત્રણ। હવે આ બધા બે ને ત્રણ ભેગા કરવાના, એક, બે, ત્રણ, ચાર ને પાંચ। તો આપણો જવાબ પાંચ આવ્યો, તો પાંચ લખી દો બોક્સમાં। હવે આ કેટલા છે? પાંચ। એક, બે, ત્રણ, ચાર, પાંચ વત્તા ચાર, તો ચાર મીંડા કરો, એક, બે, ત્રણ, ચાર। હવે આ બધા ભેગા કરી દો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ। તો નવ જવાબ લખો। હવે કેટલા છે? ત્રણ। તો ત્રણ લખો, એક, બે, ત્રણ વત્તા છ, હવે કેટલા મીંડા કરવાના? છ। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, હવે ત્રણ ને છ ભેગા કરી, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ। નવ જવાબ આવે। હવે આપણે ઊભા અને આડા સરવાળા શીખી ગયા, તે સરવાળા જોડતા
જોડકા જોડો અહીંયા ત્રણ આપેલા છે તો ત્રણ મીંડા કરવાના એક બે ત્રણ વત્તા બે તો બે મીંડા કરો એક બે હવે ગણો કેટલા થયા એક બે ત્રણ ચાર ને પાંચ તો સામે અહીંયા પાંચ ક્યાં છે એ શોધવાનું તો ક્યાં છે નવ પાંચ ત્રણ તો બીજા નંબરમાં પાંચ છે તેની સાથે જોડી દો પાંચ જવાબ કેટલા આવ્યો પાંચ બે હવે કેટલા છે બે બે મીંડા કરો એક બે વત્તા એક એક મીંડા કરો એક હવે કેટલા છે ચલો ગણો એક બે ત્રણ હવે ત્રણ સાથે જોડો જો છેલ્લે ત્રણ છે હવે કેટલા છે અહીંયા છ તો છ મીંડા કરો એક બે ત્રણ ચાર પાંચ છ વત્તા ત્રણ તો ત્રણ કરો એક બે ત્રણ બધા ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ આપણે નવ સાથે જોડી દેવાનું હવે આપણે કઈક નવું શીખીશું ચોરસ માં સાચો અંક લખો પહેલેથી જવાબ આપેલો હશે તો આપણે જવાબ હવે જવાબ નું અહીંયા શું સંખ્યા આવશે એ આપણે શીખવાનું તો પહેલા સાત છે તો શું કરવાનું સાત મીંડા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત અને જવાબ આઠ આપેલો છે તો હવે શું કરવાનું તો સાત ની અંદર આપણે કેટલા ઉમેરીએ તો આઠ થાય આપણે એક ઉમેરીએ આ સાત અને આ એક તો આઠ થઈ ગયા તો હવે કઈ કરવાનું નહીં તો અહીંયા એક લખી દેવાનું હવે અહીંયા ઉપર ચોરસ લખી છે વત્તા ત્રણ તો આપણે નીચે મીંડા કરવાના એક બે ત્રણ હવે આ ત્રણ માં એટલે કેટલા ઉમેરીશું તો પાંચ આવશે તો આપણે ગણો ચલો એક ઉમેરીશું ત્રણ પછી એક ચાર અને પાંચ તો કેટલા ઉમેર્યા તો પાંચ આવ્યા બે કેટલા ઉમેર્યા તો અહીંયા ચોરસ માં શું લખવાનું બે હવે આ કેટલા છે બે એક બે વત્તા ચોરસ અને જવાબ ત્રણ તો બે માં એવા કેટલી સંખ્યા ઉમેરીએ તો આપણે ત્રણ થાય તો ઉમેરો એક ઉમેરો તો બે પછી એક એક ઉમેરીએ એટલે શું થાય ત્રણ તો અહીંયા શું લખવાનું એક ચોરસ માં સાચો અંક લખો આપણે હવે ચોરસ માં ઊભી સંખ્યા લખી હવે આપણે આડી સંખ્યા દ્વારા શીખીશું તો અહીંયા એક વત્તા ચોરસ બરાબર ચાર તો એક માં એવા કેટલા નિંદા ઉમેરે તો ચાર આવે તો આપણે લખ્યું બરાબર એક મિનિટ કર્યું હવે એની અંદર કેટલા નિંદા ઉમેરીએ તો બે ત્રણ ચાર તો ચાર આવી ગયા કેટલા કર્યા આપણે એક બે ત્રણ તો આપણે ત્રણ કર્યા કેટલા કર્યા ત્રણ તો આપણો જવાબ એક વત્તા ત્રણ બરાબર ચાર બે વધતો આપણે હવે બે મીંડા કરવાના એક બે તો બે ની અંદર કેટલા ઉમેરે તો ત્રણ થાય તો એક ઉમેરો કેટલા થાય ત્રણ હવે અહીંયા ચોરસ વત્તા પાંચ હવે પાંચ ની અંદર કેટલા ઉમેરીએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ ની અંદર આપણે એક ઉમેરીએ કેટલા ઉમેરીએ એટલે કેટલા થઈ ગયા છ અસ્તુ